આપણે સુવિધા તમામ જોઈ છે, રોડ રસ્તા પાણી લાઈટ કે મોંઘવારી તો થોડીક સહન કરવાની જ છે. હવું ને મોંઘવારી પ્રમાણે મોંઘું છે, સસ્તા પ્રમાણે સસ્તું હોય, મોંઘવારી પ્રમાણે મોંઘું હોય, એટલે એમાં કોઈનો વાંક છે નહીં. પણ આ તો હું કે ગૃહિયણ એટલે તકલીફ તો છે જ ગૃહિયણને, પણ એમ કે આપણે બચત કરતા થોડુંક શીખવું પડે, થોડોક ગેસ આપણે ઓછો વાપરીએ અને આપણે બચત કરીએ. બેનું બેનું કરીને બાટલા જે આપ્યા છે ને બેનું કાપડામાં, તો એ બનાવી હવે વળખાઈને બાટલા ભરાવે છે. લોકોને સુવિધા જોહે તો મોંઘવારી વધશે, એમ હામી સુવિધા મળે હે ને, મોંઘવારી તો વધે ને સુવિધા. પૈસા ગવર્નમેન્ટ ક્યાં લાવવાની, બહુ સીધી વાત છે. હા તો આપણે સુવિધા તમામ જોઈ છે, રોડ રસ્તા પાણી લાઈટ એ સિવાય ઘણી સુવિધા છે, આરોગ્ય સ્વથાય શિક્ષણ, તો પછી માનો કે મોંઘવારી તો થોડીક સહન કરવાની જ છે. હવું ને જીવન જરૂરિયાત વસ્તુ ગેસનો બાટલો છે, બીજું કાંઈ નહીં. આપણે જમવાનું તો પૂરું ખાઈ છીએ, એમાં બાટલો ઓછો બાળી છીએ, તો પછી બાટલો તો હાસી વસ્તુ. બાટલો અને પેટ્રોલ બે વસ્તુના ભાવ ઘટાડવા જોઈએ. એમાં એવું છે, અત્યારે ખેડૂતના ઘરમાં કપાસ નથી નથી તો 2500 રૂપિયા એનો ભાવ કર્યો છે. જે વસ્તુ ઘરમાં સૈણા છે, ડુંગળી છે, લસણ છે, તો એના ભાવ તો છે નહીં, તો હવે આનું શું કરવાનું? આપણે સવાર ઉઠીને તમામ સુવિધા માંગીએ છીએ. 25 વર્ષ પહેલા કોઈ દી લાઈટ નીચે બેહીને પંખા નીચે બેહીને જમ્યા નહોતા. અત્યારે 24 કલાક લાઈટો ગામડાને મળે છે, ખેતીવાડી ફીડર અલગ કીડા, એમાંય લાઈટ જોઈએ એમ રાબેતા મુજબ મળે છે, તો પછી બીજું પબ્લિકને શું જોવે?